ઉપલેટામાં સંત શ્રી મોજપુરી બાપુની 30મી પુણ્યતિથિ નિમિત્તે મોજેશ્વર મહાદેવ મંદિર ખાતે લોક ડાયરો તેમજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં આવેલ મોજેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં સંત શ્રી મોજપુરી બાપુની 30મી પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી બટુક ભોજન તેમજ લોક ડાયરાનું આયોજન અખંડ ભારતી બાપુ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્યારે જગ્યામાં રહેનાર અખંડ ભારતી બાપુ દ્વારા દરરોજ ગાયોને ઘાસચારો, પક્ષીઓને ચણ પણ દરરોજ નાખવામાં આવે છે. સાથોસાથ દર શનિવારે અહીંયા ભજન તેમજ સંતોના ગુણગાન ગણવામાં આવે છે. ભક્તો અહીં આવી ધન્યતાનો અનુભવ કરે છે. આજથી 30 વર્ષ પહેલાં આ જગ્યા પર મોજપુરી બાપુ હતા. તેના ભક્ત આજે દેશ તેમજ વિદેશમાં પણ છે. જ્યારે બાપુની પુણ્યતિથિ નિમિત્તે બહોળી સંખ્યામાં તેમના ભક્તોનો મેળાવડો ઉમટી પડ્યો હતો. તેમજ સવારથી જાણે કે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને બાપુના સાનિધ્યમાં આવી અને શાંતિની અનુભૂતિ કરી હતી. કાનભાઈ સુવાજેડિયા, ટીવી ઉપલેટા. ઉપલેટાને આંગણે આજે આમ આનંદ અને ઉત્સવ એટલા માટે, કારણ કે મોજપુરી બાપુની આ જગ્યા અને એ ધરતી ઉપર એમની 30મી પુણ્યતિથિ નિમિત્તે હું અને તમે અખંડ ભારતી બાપુ સાથે મળી અને એક લહેર કરવા માટે, એક મોજ કરવા માટે અને એ સંતને અને સંતની પરંપરાની યાદ કરવા માટે એમની 30મી પુણ્યતિથિ નિમિત્તે હું અને તમે અહીંયા મળ્યા છીએ. ત્યારે અખંડ ભારતી બાપુ દ્વારા આ મોજ આશ્રમની અંદર મોજપુરી બાપુના સાનિધ્યમાં અને એમની કંઈક પ્રેરણાથી, એમની કંઈક દુઆથી આ સ્થાનની અંદર રોજ હરિહરનો જે હાથ પડતો હોય, કારણ કે આપણી સૌરાષ્ટ્રની જેટલી જેટલી જગ્યાઓ છે ત્યાં રોજ માટે હરિહરનો હાથ પડે જ છે, પણ ઉપલેટાની આ મોજ આશ્રમની અંદર પણ દરરોજ માટે હરિહરનો જે હાથ પડે છે અને આ જગ્યાની અંદર કબૂતરોને અને ગવોત્રીઓને ઘાસચારો અને કબૂતરોને ચણ આપવામાં આવે છે તેમજ